નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા વિપક્ષી નેતા પરેશ ધાનાણી. કોરોનાગ્રસ્ત દર્દીના પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી. તોકતે વાવાઝોડે પોતાની દિશા બદલી છે ત્યારે વલસાડના જિલ્લાના માછીમારોની ચિંતામાં વધારો થયો છે. અમીરગઢ તાલુકાની સોનવાડી પાસે આવેલા જંગલમાં બે કંકાલ મળી આવ્યા હતા, જેની પોલીસ દ્વારા તપાસ કરતા ઘરથી ભાગી ગયેલા બે પ્રેમીઓના હોવાનું જાણવા મળેલ છે. અરબી સમુદ્રમાં થોડા સમય પહેલા એક્ટિવ થયેલું અપર એર સાયક્લોનનું સર્ક્યુલેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. આથી હવામાન વિભાગે સાવધ રહેવા ચેતવણી આપી છે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર કિનારામાં ભારે મોજા ઉછળી શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની આગાહીના પગલે અમરેલીના જાફરાબાદ ફિશરીજ વિભાગ સતર્ક બની માછીમારોને પરત બોલાવ્યા. નવસારી આરટીઓ કચેરી તેના બેફામ ભ્રષ્ટાચારના કારણે ઘણી ચર્ચામાં રહી છે. ખાસ તો નવસારીના આરટીઓમાં બેફામ ભ્રષ્ટાચારથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ગરાડુ ગામના બે ફળિયામાં પાણીની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનો પાણી ભરવા માટે એક એક કિલોમીટર સુધી દૂર જવા પડતું હોવાના કારણે ગામમાં એક હેન્ડપંપ અને એક કૂવો હોવાથી ફળિયાના લોકો પાણી ભરવા આવતા હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર માછીમારો દ્વારા અવારનવાર સંભવિત વાવાઝોડાને લઈને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 5200થી વધુ જિલ્લાના અલગ અલગ બંદર પરથી માછીમારો દ્વારા બોટને દરિયાકિનારે લાંગડી દેવામાં આવી છે. ચાલુ વર્ષે લોકડાઉન અને વાવાઝોડાની અસરથી સિઝન ખરાબ થતા માછીમારો ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠામાં કોરોના સમીક્ષા માટે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી, આરોગ્ય સચિવ જયંતિ રવિ સહિત બનાસકાંઠાના વહીવટતંત્ર સાથે કોરોનાને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બનાસકાંઠામાં રૂપાણીએ મહત્વના નિવેદન કર્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ખાતે આગામી ચોમાસાની તૈયારીના ભાગરૂપે નર્મદા ડેમ પર પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વાઘપુર ગામના પૂર્વ સરપંચ ધર્મેન્દ્રસિંહજી રાઠોડનું ટૂંકી માંદગી બાદ અકાળે મોત થતા તેમના પરિવાર સાથે સગા સંબોધી સહિત ગ્રામજનોમાં શોકનો માહોલ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામના ગામજનો દ્વારા કોરોનાની મહામારીનો અંત આવે તે માટે વનભોજન લીધું. સાબરકાંઠા જિલ્લાના અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8ના પ્રાંતિજના તાજપુર કુઈ ખાતે પાણીની બોટલ ભરેલ રાલુ પલટી ખાઈ જતા નેશનલ હાઈવે 8 ઉપર પાણીની બોટલની રેલમ છેલ જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસની માનવતા સામે આવી અને પોતે પોતાની ફરજની સાથે ગરમીમાં પગરખા વગર ખુલ્લા પગે જઈ રહેલા બે બાળકોને પગરખા આપી માનવ ધર્મ નિભાવ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયદ રૂપાજી ગામે પ્રાંતિજ પોલીસે 3 લીટર દેશી દારૂ સાથે એક કિસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા એપ્રોચ રોડ ઉપર જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરતા એક કિસમ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નાના ભાઈનું નિધન. પશ્ચિમ બંગાળમાં 30 મે સુધી લોકડાઉન જાહેર. બાઇડનના વરિષ્ઠ સલાહકાર તરીકે નીરા ટંડનની નિયુક્તિ. મોતના આંકડા છુપાવતા હોવાના અહેવાલ પાયા વિહોણા. અરબી સમુદ્રમાં તોકતેનું તાંડવ, ગુજરાતમાં તબાહીની સંભાવના. બાળકોને હાલમાં કોરોનાની રસી ન લગાવો WHO. સેનાએ કોવિડ કેર સેન્ટરમાં તૈનાત કર્યા BFNA.
આગામી સપ્તાહમાં આવી જશે કોરોનાની દવા ટુ ડીજી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9,995 કેસ નોંધાયા. ભારતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક. WHO સુપરફાસ્ટ સમાચારને સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો આપ ZSTV.